वृद्धाश्रम એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળિયુગની જરૂરિયાત તો છે જ કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટતા જતા ઘણા વ્યક્તિઓ નિરાધાર બનતા જાય છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે આ વૃદ્ધાશ્રમમાં નાત જાતના કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતવાળા વૃદ્ધોને નિયમ અનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે ગુજરાતના સૌથી મોટા આ વૃદ્ધાશ્રમમાં હાલ 500 જેટલા માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાટક લઈ રહ્યા છે તેમાંથી 180 વડીલો પથારી વર્ષ છે સાવ પથારી વર્ષ વ્યક્તિઓ કોઈ પણ ઉંમરના કે જેની સેવા ચાકરી કરવા વાળું પણ કોઈ ન હોય એકલવાયુ નિરાધાર હાલતમાં પોતાની જીવન વ્યતીત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલું આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ માટે સદભાવના વૃદ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે પથારી વર્ષ કોઈ પણ ઉંમરના વ્યક્તિને પણ સદભાવના વૃદ્ધાશ્રમ પોતાની ફરજના ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહ્યો છે યથાશક્તિ સેવા કરાઈ રહી છે પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિસહાય પથારી વર્ષ વ્યક્તિઓ કોઈ પણ જોવા મળે તો તેમને સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવા માટે જાહેર અપીલ કરાય છે એક સાથે 2100 પથારી વર્ષ બીમાર વૃદ્ધોને આશરો આપી તેની સાર સંભાળ લઈ સારવાર કરવામાં આવશે દેશના કોઈપણ ખૂણે નિરાધાર વૃદ્ધ લાચાર પથારી વર્ષ વૃદ્ધને હવે આગામી સમયમાં રાજકોટ ખાતે આશરો મળવાની સાથે યોગ્ય સારવાર પણ મળી રહેશે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે જેમાં 700 રૂમ બનાવવામાં આવશે આ વડીલોને આશરો મળવાની સાથે સાથે તેની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે એક સાથે 2100 વડીલોને આશરો આપવામાં આવશે સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલકોએ જણાવ્યું હતું કે આખો પ્રોજેક્ટ કુલ રૂપિયા 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે કુલ 7 ટાવર હશે અત્યારે પણ હાલ જે આશ્રમ છે તેમાં 500 વડીલોને આશરો આપવામાં આવી રહ્યો છે આ આશ્રમમાં એવા જ વડીલોને આશરો અપાશે કે જે નિરાધાર છે જેને કોઈ સંતાન નથી અને જે લાચાર છે સદભાવના વૃદ્ધાશ્રમ રવિવારે આ વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન મોરારીબાપુ અને સર્વે દાતાઓની હાજરીમાં રાખેલ છે ટૂંકમાં ભારતભરમાંથી ખાસ ગુજરાતમાંથી જે નિરાધાર છે જેને દીકરા નથી અને પથારીવશ છે કેન્સર છે પેરાલિસિસ છે પોતાની દૈનિક ક્રિયા પોતાની રીતે નથી કરી શકતા એવા વડીલો માટેનો આ વૃદ્ધાશ્રમ છે આ 2000 વડીલોમાં અમે એવી જાહેરાત નથી કરતા કે એના દીકરા એના મમ્મી પપ્પાને મૂકી જાય પણ એવા વડીલોને મૂકવા આવે કે જેને દીકરા જ નથી તમારા જેવા સ્વયંસેવકો આ દેશના સારી ભાવનાવાળા લોકો કે જેના પાડોશીમાં એકલા વડીલ રહેતા હોય એને મૂકી જાય એવા વડીલો માટે કે જેને દીકરા નથી એવા વડીલો માટે આ સદભાવના વૃદ્ધાશ્રમ દીકરો બન્યું છે અને એને જિંદગી આખી સાચવવાની અમારી જવાબદારી છે ગમે એવા બીમાર હોય ગંભીર રોગ હોય જીવનના છેલ્લી કક્ષાએ હોય કે ગમે એટલી ઉંમર હોય પણ જે હાથે પોતાની ક્રિયા નથી કરી શકતા અથવા તો જેને જરૂર છે દીકરા નથી કોઈ મિલકત નથી એવા વડીલોને 2000 વડીલો માટેનું અમે આ સંકુલ બનાવી છીએ અને આ સંકુલમાં પણ હજી ભવિષ્યમાં 10000 વડીલો કેમ સમાવી શકાય બીજી જગ્યા પણ અલગથી વસાવી અને આખા ભારતમાંથી આ નિરાધાર વડીલોનો પ્રશ્ન હલ થઈ જાય એના માટેનો અમારો એક આ પ્રયાસ છે 7 અલગ અલગ ભવન બને છે એક ભવનમાં 100 રૂમ છે એટલે 700 રૂમનું આ એક દિવ્ય વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે અને એક રૂમમાં 3 વડીલો રહી શકશે તમામ સુવિધાઓ સુખ શાંતિથી જીવે એવી બધી સુવિધાઓ 3 ટાઈમ જમવાનું 2 ટાઈમ ચા નાસ્તો કેરટેકરની સુવિધા હોસ્પિટલની સુવિધા આ બધી જ સુવિધા કે હું મારા ઘરે જે મને સુવિધાઓ મળતી હોય એક સાત્વિક સુવિધાઓ આપવાનો અમારો પ્રયત્ન રહેશે